નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જે આખું યુટ્યુબ છે ને, એ સ્ટોપ લોસની એડવાઇસ, ગાઈડન્સ અને સજેશનથી ભરેલું છે. તમે ખાલી સ્ટોપ લોસ કેવી રીતે મૂકવો એ સર્ચ કરશો તો તમને 5-10 હજાર વિડીયો મળશે. પણ આ વિડીયોમાં હું તમને એવું કહું છું કે તમે સ્ટોપ લોસ ભૂલી જાઓ. એઝ એ ટ્રેડર તરીકે તમારે સ્ટોપ લોસની બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો તમને થોડુંક સરપ્રાઇઝિંગ લાગશે કે આવું હું કેમ કહું છું. આવું એટલા માટે કહું છું કે વર્ષોના એક્સપિરિયન્સ ઉપરથી અને જેટલા ઘણા બધા ટ્રેડર્સો જે મારી સાથે વોટ્સઅપમાં અને ઈમેલમાં ડે ટુ ડે બેઝિસ ઉપર જે લોકો ટચમાં છે, જે લોકોની જર્ની મેં જોઈ છે કે જે લોકો સ્ટ્રગલ કરતા હતા, જે લોકોએ બહુ ઠોકરો ખાધી છે, જે લોકો ફેલ થઈ થઈને આગળ આવેલા છે અને મેં બી ઘણી બધી મિસ્ટેક કરેલી છે, મારા એક્સપિરિયન્સ પ્રમાણે અને જેટલા ટ્રેડરો પાસેથી હું શીખો છું અથવા તો એ લોકોએ મને શીખવાડ્યું છે, હું તમને બહુ સરસ રીતે એક વસ્તુ કહી શકું કે સ્ટોપ લોસ પાછળ તમે એટલો બધો ટાઈમ બગાડોમાં. તમે એવું બેસી બેસીને રિસર્ચ કરતા રહેશો ને કે ભાઈ સ્ટોપ લોસની મેજિકલ મેથડ શું છે, સ્ટોપ લોસ તો આ ઇન્ડિકેટર થ્રુ આમ મુકાય, આ કેલ્ક્યુલેશનથી આમ મુકાય, આ બધી વસ્તુ તમને એટલી બધી હેલ્પ નહીં કરે. આ બધી વસ્તુ કેવી છે ખબર, સ્ટાન્ડર્ડ છે, ઓકે વસ્તુ છે. આમાં એવો કંઈ ચમત્કાર થઈ અને તમે બહુ મોટા પ્રોફિટેબલ ટ્રેડર બની જશો એવું નથી. અને જો તમે આ વિડીયો જોતા હોય ને તો એક વાત તમને બી ખબર છે કે તમે ઘણી બધી વખત ઘણા કેલ્ક્યુલેશન કરી અને સ્ટોપ લોસ મૂકેલા હશે ને તો બી સ્ટોપ લોસ હિટ થશે. અને એક હજી વસ્તુ કહી દઉં, જો તમારે ચેક કરવી હોય તો, કે ઘણી બધી સારી સ્ટ્રેટેજીમાં સારી જગ્યાએ તમારે એન્ટ્રી કર્યા પછી બી ઘણા લોકોનો એવો એક્સપિરિયન્સ હોય છે કે બધું બરાબર હતું પણ આમ છતાંય મારો સ્ટોપ લોસ હિટ થાય છે. આ પ્રોબ્લેમ ઘણા લોકોનો હોય છે. હવે પ્રોબ્લેમ તો ઠીક છે, પણ સર આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન એ છે કે જેટલો ટાઈમ તમે સ્ટોપ લોસ પાછળ વિચારો છો, એની પાછળ એક દોટ મૂકી દો છો, એના કરતાં કરવાનું એ છે કે એનાથી ઓછો ટાઈમ તમે જો આપશો કે ભાઈ મારે એન્ટ્રી ક્યાં લેવી, તો તમે એક બહુ સારા ટ્રેડર બની જશો. હવે એનો એક એક્ઝામ્પલ આપો. હવે માની લો કે તમે કેશમાં ઇન્ટ્રાડે કરો છો, તમે રિલાયન્સમાં ટ્રેડ કરો છો, તમે SBIમાં ટ્રેડ કરો છો કે ટાટા મોટર્સમાં કરો છો, અથવા તો તમે ઓપ્શન બાઇંગ કરો છો નિફ્ટી બેંક નિફ્ટી કે ફિન નિફ્ટીમાં. તમે જ્યારે જ્યારે બી ટ્રેડ લ્યો તો તમારે માસ્ટરી હાંસિલ કરવાની છે એન્ટ્રીમાં, નહીં કે સ્ટોપ લોસમાં. જે માણસ, જે ટ્રેડરની માસ્ટરી એન્ટ્રીમાં થઈ જશે એને સ્ટોપ લોસની બહુ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તમે વિચારો કે ઘણા બધા ટ્રેડરની કમ્પ્લેન એ જ હોય છે કે ભાઈ સ્ટોપ લોસ હિટ થાય છે. અને ખાસ કરીને જ્યારે આપણે બેંક નિફ્ટી જેવી કોઈ વોલેટાઇલ વસ્તુ આપણે ટ્રેડ કરતા હોય તો શું હોય કે પહેલાં સ્ટોપ લોસ હિટ થાય પછી પ્રોફિટ દઈને જાય. આવું ઘણા બધાને થતું હોય કે અરે યાર એન્ટ્રી બરોબર હતી પણ સ્ટોપ લોસ થઈને પછી પ્રોફિટ દેખાડે છે અને આપણે તો માર્કેટમાંથી બહાર નીકળી ગયા હોય છે. આવું બધું શું કરવા લીધે થાય છે? આવું એટલા માટે થતું હોય કે આપણી એન્ટ્રીમાં હજી માસ્ટરી નથી, આપણી એન્ટ્રી એટલી મજબૂત નથી હોતી. જ્યારે તમે કેવું લેવલ અચીવ કરી લેશો કે યાર એન્ટ્રીમાં માસ્ટરી આવી ગઈ છે, ઓટોમેટિક સ્ટોપ લોસ હિટ થવાના બહુ ચાન્સીસ ઓછા થઈ જશે. તમે ખાલી એક એક્સપેરિમેન્ટ કરીને જુઓ. આપણી ગુજરાતી ચેનલમાં મેં નિફ્ટી બેંક નિફ્ટીની અમુક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન અને સ્ટ્રેટેજીસ મૂકેલી છે. જો તમે થોડું ઘણું એ સ્ટ્રેટેજીનું વિડીયો ઓપન કરીને હોમવર્ક કરો ને, ટ્રેડિંગ વ્યૂ ઓપન કરીને થોડું ઘણું એનાલિસિસ કરો ને, તો એકાદ બે એટલી સરસ પેટર્ન મેં તમને આપેલી છે ને કે એમાં સ્ટોપ લોસ બહુ રેરલી હિટ થશે. અને જ્યારે હિટ થશે ને ત્યારે એક લોજિકલ સ્ટોપ લોસ હશે. એ આપણને ખબર છે કે ક્યાં સ્ટોપ લોસ મૂક્યો છે, કેમ હિટ થશે અને કેટલો આપણને લોસ થશે. અને એ સ્ટોપ લોસ એવો હશે કે હિટ થશે ને તો માર્કેટ ઓલરેડી 180 ડિગ્રી ચેન્જ થઈ ગયું જ હશે, એનું આખો સેન્ટિમેન્ટ ચેન્જ થઈ જશે. એટલે એમ કહેવાય કે બહુ સારો એવો સ્ટોપ લોસ છે. મોટા ભાગના ટ્રેડર માર ક્યાં ખાઈ જાય છે કે જે લોકોની જેવી કમ્પ્લેન હોય કે ભાઈ સ્ટોપ લોસ બહુ હિટ થાય છે, એ જોજો, એ લોકોની એન્ટ્રી એકદમ વીક હોય છે. પછી દુનિયાભરનો એ લોકો ટાઈમ અને રિસર્ચ અને ઇન્ડિકેટર્સ લગાવે છે સ્ટોપ લોસની કેલ્ક્યુલેશન કરવા માટે. એટલે મગજ એવું વિચારતું હોય કે ભાઈ મને લોસ ન થાય, એ મારો સ્ટોપ લોસ હિટ ન થાય. પણ એ સ્ટોપ લોસમાં કોઈ લોજિક નથી હોતું, એ સ્ટોપ લોસ કોઈ કામનો નથી હોતો. એનાથી બી એક લેવલ આગળ જઈને બોલું, ઇવન તમારો સ્ટોપ લોસ બચી બી જશે ને તોય તમને પ્રોફિટમાં એટલી મજા નહીં આવે, કારણ કે તમે ડરી ડરીને એવું એવું કેલ્ક્યુલેશન કરીને સ્ટોપ લોસ મૂક્યો હશે કે તમારો પ્રોફિટ એ અડધો થઈ જશે તમારો, કારણ કે તમે ડરી ડરીને સ્ટોપ લોસ મૂકતા હશો. બરાબર છે? હવે માની લ્યો કે હું રિલાયન્સમાં ટ્રેડ કરતો હોઉં, રિલાયન્સમાં હું રિસર્ચ કરતો હોય કે હું ICICI બેંકમાં રિસર્ચ કરું,
અથવા તો ચલો મારે નિફ્ટી બેંક નિફ્ટીમાં હું ઓપ્શન બાઇંગ સાઇડ ટ્રેડ કરતો હોય, માન લો કે મારે કોલ સાઇડ જવાનું છે કે પુટ સાઇડ જવાનું છે, તો હંમેશા મારું થિંકિંગ એ જ હોવી જોઈએ કે શું આ મારી જે એન્ટ્રી થાય છે એ ક્વોલિટેટિવ એન્ટ્રી છે કે નહીં. જેટલી મારી એન્ટ્રી સારી ને એટલા મારા સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ ઓછા. અહીંયા મહેનત કરવાની છે, અહીંયા વધારે આપણે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. લોકો ક્યાં ટાઈમ સ્પેન્ડ કરે છે? એન્ટ્રી ગમે ત્યાં લઈ લેશે, માર્કેટ ઓપન થશે, ગટ ફિલિંગ પ્રમાણે, કોઈ બી કેન્ડલના કેલ્ક્યુલેશન પ્રમાણે, કોઈ બી ઈએમએ, કોઈ બી ઇન્ડિકેટરના કેલ્ક્યુલેશન પ્રમાણે એન્ટ્રી લે લે કરશે આખો દિવસ. પછી મલ્ટિપલ સ્ટોપ લોસ હિટ થશે. અરે એવું બી થાય છે કે બાય સાઇડ ટ્રેડ હતો એમાં સ્ટોપ લોસ હિટ થયો તો ભાઈ સેલ સાઇડ વહી ગયા, ત્યાંય સ્ટોપ લોસ હિટ થયો તો પાછા બાય સાઇડ આવી ગયા. આખા દિવસમાં આવા 8-10 ટ્રેડ કરીને લોસ કરી અને પછી બેસી જશે, પછી શું કહેશે સ્ટોક માર્કેટમાં આવવાનું નહીં, એમાં તો લોસ થાય છે. પણ માર્કેટ ઓપન થયું, આપણને પહેલાં ખબર પડી છે કે પ્રોબેબિલિટી કઈ સાઇડ છે, માર્કેટ કઈ સાઇડ જાય છે, એ પ્રમાણે આપણી પાસે કંઈક પેટર્ન હોય, આપણી પાસે કોઈ સ્ટ્રેટેજી હોય, એ પ્રમાણે કે આપણે એક સારી એન્ટ્રી લઈ કે જ્યાં બધું લોજિક એક જ દિશામાં જતું હોય, તો આપણે સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ બહુ ઓછા. કારણ કે આપણી એન્ટ્રી એક લોજિકલ છે, બધું આપણે જોઈ સમજીને આપણે વિચાર્યું છે. અને આ પ્રોબ્લેમ જ્યારે મેં ઇનિશિયલી ટ્રેડિંગ કર્યું ત્યારે બી મેં ખૂબ ફેસ કર્યો હતો. અને લોકો સ્ટોપ લોસને બહુ ઓવર ઇમ્પોર્ટન્સ આપે છે. જરૂરી છે, બધાને ખબર છે કે જરૂરી છે ભાઈ, સ્ટોપ લોસ વગર ટ્રેડ ન કરાય, કરવાનું છે, ઇટ્સ અ પાર્ટ ઓફ અ નોર્મલ રિસ્ક મેનેજમેન્ટ, એમાં કંઈ નવું નથી. પણ તમે સ્ટોપ લોસને જ તમારી આખની આખી ટ્રેડિંગ લાઈફ બનાવીને ચાલશો તો નહીં ચાલે. હવે જો તમે આ વિડીયો જોતા હોય, તમારે ધીરે ધીરે તમારું માઇન્ડ છે ને એ તરફ વર્ક કરવું પડશે, તમારા માઇન્ડસેટને એવું ડેવલપ કરવું પડશે કે તમે એન્ટ્રી સાઇડ માસ્ટર બનો. જો એન્ટ્રી સાઇડ માસ્ટર બનવાનું સ્ટાર્ટ કરી દીધું ને તો પ્રોફિટ ક્યાં બુક કરવો છે, સ્ટોપ લોસમાં ક્યાં એક્ઝિટ થવું છે, આ બધું ધીરે ધીરે ઓટોમેટિક છે ને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એક સારી એન્ટ્રી છે ને એ ટ્રેડરના બીજા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે, બરાબર. તો સ્ટોપ લોસથી એન્ટ્રી સાઇડ આવો, એમાં લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. યુટ્યુબ ઉપર બેસી, ગૂગલ ઉપર બેસીને સ્ટોપ લોસ એવું સર્ચ કરતા રહેશો ને તો તમને કરોડો વિડીયો મળશે. કોઈ એમ કહેશે ઇન્ડિકેટર, કોઈ એમ કહેશે આ, કોઈ એમ કહેશે તે, એનું કોઈ બહુ લોજિક હોતું નથી. તમે એન્ટ્રીમાં માસ્ટર બનો, સ્ટોપ લોસમાં આપોઆપ તમે માસ્ટર બની જશો. આ જ તમારું હોમવર્ક છે. બાકી મારી એપ ડાઉનલોડ કરી લેજો, સારી સારી અપડેટ્સ બી મળશે ને, અમુક વર્કશોપ બી છે, મારી સાથે કનેક્ટ રહેજો. બાકી મળતા રહેશો સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.